વાઘજી ભાઈના વખાણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના મુખેથી પ્રશંસા થઈ રહી છે ને રામભાઈને તે પ્રશંસા ગમતી નથી. પ્રશંસા નહીં ગમવાનું કારણ એ હતું કે પોતે એ મંદિરની અંદર કોઈ જ પ્રકારની સેવા કરી ન હતી. મંદિરની અંદર નિર્માણ કાર્યમાં કોઈ જ સેવા તેમના દ્વારા થઈ ન હતી. ભગવાન શ્રીની સેવા કરનાર ભક્તજનો પર અતિ રાજી થઈ ભાવથી મંદિરનું નિર્માણ કર્યું એટલે ભગવાન શ્રી હરિ તે ભક્તો પર રાજી થઈ અને ભગવાન શ્રી હરિ ભારે ભારે પ્રશંસા કરે છે. ભગવાન રાજી થાય એટલે ભગવાન પોતાનો રાજી પહોંચે ભગવાન ઉપર કઈ રીતે ઉતારી તો ભગવાનને જ ખબર હોય. કાં ભેટીને ઉતારે, કાં ચરણારવિંદની જોડ આપીને ઉતારે, કાં ગળામાં રહેલો પુષ્પનો હાર આપીને ઉતારે, કાં ભગવાન શ્રી હરિ અભય દાન દઈ દે, કાં તો થાળ જમતા હોય તો ભગવાન શ્રી હરિજી થાળની પ્રસાદી ભક્તને આપી દે. વારે વારે સભામાં તેના નામને લઈ અને ભગવાન શ્રી હરિ તેની પ્રશંસા કરે. ભગવાન શ્રી હરિનો રાજીપો ભક્ત ઉપર ઉતારવાની રીત તો ઘણી બધી જુદી હતી. પણ મંદિર નિર્માણનું કાર્ય હતું. મંદિર નિર્માણના કાર્યમાં ભગવાન શ્રી હરિ અતિ રાજી થયા. તોલેરાની અંદર જ્યારે પૂજાભાઈએ મંદિરનું નિર્માણ કરાવ્યું અને મહારાજની પાસે સર્વપ્રથમ પ્રસ્તાવ જ્યારે મૂક્યો ભગવાન શ્રી હરિની પાસે કે પ્રભુ અમારે અહીંયા મંદિર નિર્માણ કર્યું છે અને ધોલેરા ગામના તમામ ભક્તજનો એ ભેગા થઈ અને ભગવાન શ્રી હરિની પાસે એ હાથ જોડીને વિનંતી કરી ત્યારે ભગવાનને એમ કહ્યું કે અમારે અહીંયા ગામની અંદર મોટું મંદિર થાય. તો મોટું મંદિર જો નિર્માણ પામે તો સત્સંગીઓને સત્સંગ કરવાનો સમાસ રહી શકે. શિકાગોની અંદર મંદિર નિર્માણ ન થયું હોત તો આજે આપણે અહીંયા બેસીને કંઈ ધનુર્માસની આ કથા કે ધૂન કંઈ કરી શક્યા ન હોત. અનેક ભક્તજનો મંદિરની અંદર બેસી ભગવાનનું ભજન કરે એટલે ધોલેરાના ભક્તજને ભગવાન શ્રી હરિને જ્યારે કહ્યું કે પ્રભુ અમારે ત્યાં મોટું મંદિર કરો જેથી કરી અને ભક્તજનોને સત્સંગનો સમાસ થાય. મારા ભાગ્ય છે યા તો મારા ભાગ્ય હશે તો આપ એ મંદિરનું નિર્માણ કરવા માટેની અમને મંજૂરી આપશે. સ્વામી વર્ણન કર્યું છે ત્યારે હરિજને જોડ્યા હાથ રે ધન્ય ધન્ય કહે સૌ સાથ રે જાગે ભાગ્ય મોટું અને આથી બીજું કાંઈ
સારું કાંઈ અમારા માટે છે નહીં. આવડો મોટો લાભ જે મળવો એ જ અમારા માટે બહુ મોટી વાત કહેવાય. નથી એ થી બીજું કાંઈ સારું રે, એ માયાથી રૂડું છે અમારું રે. મંદિર બનશે તો રૂડું કોનું? અમારું થશે. આમાં બીજું કાંઈ બીજા કોઈને થાય લાભ યા ન થાય, પણ અમને તો ફાયદો થશે. મંદિર બનશે, તમારો સમાસ અમને કાયમને માટે રહેશે. અને ભગવાન શ્રી હરિ પાસે જ્યારે આવી વાત ભોલેરાના ભક્તજનો ભગવાન શ્રી હરિને પ્રેમ અને ભાવથી જ્યારે કરે છે, ત્યારે ભગવાન શ્રી હરિ પણ બહુ રાજી થયા. કેમ કે મંદિર નિર્માણની વાત કરી, મંદિર બનાવવાની વાત કરી, તો ભગવાન રાજી થઈ ગયા. અને રાજી થયા, ખાલી મંદિરની વાત થઈ, પ્રસ્તાવથી ભગવાન રાજી થયા, તો ભગવાને પોતાનો રાજીપો તે ભક્તજનો પર કેવી રીતે ઉતાર્યો? પછી આવ્યા છાતી મા ચરણ રે, કહેવાતાય નથી કેવાતી રે, કર્યા નિરભય છાપી છાતી રે, કહેવાતાય નથી કેવાતી રે. છાતી મા ચરણ આવી દાખ્યા પ્રસ્તાવથી મહારાજ આટલા રાજી થઈ જાય, ખાલી મંદિર નિર્માણના પ્રસ્તાવથી ભગવાન રાજી થાય, તો જેમણે મંદિર નિર્માણ કર્યું હોય અને એના ઉપર ભગવાન કેવા રાજી થતા હશે? તો જગત પ્રશંસા કરે એ મહત્વનું નથી. જગત તો વાહવા કરી જાય, કારણ કે અત્યારે વાહવા કરે તેને નિંદા કરતા પણ કઈ વાર લાગતી નથી. પણ ભગવાન જ્યારે પ્રશંસા કરે, રાજીપો વ્યક્ત કરે, તો એનાથી બીજો મોટો કોઈ જ પુરસ્કાર હોઈ શકે નહીં. આવડો મોટો પુરસ્કાર માત્ર પ્રસ્થાવથી પ્રાપ્ત થયો. વાઘજીભાઈ તો ભગવાન શ્રી હરિને મળેલા પણ નથી, પણ રામભાઈ તો ભગવાન શ્રી હરિની સાથે હર્યા છે, હર્યા છે, મહારાજને સેવેલા છે, મહારાજને ભજેલા છે, મહારાજની સાથે અનેક ગામોમાં પણ વિચરણ કરેલું છે, અને વાઘજીભાઈ ભગવાનને મળ્યા પણ નથી. છતાં પણ ભગવાન શ્રી હરિ રાત્રિના સમયે આવી અને રામભાઈને એમ કીધું, તમે બહુ રાજી થયા, બહુ રાજી થયા, વાઘજીભાઈએ સુંદર મજાનું આ મંદિર બનાવ્યું છે એટલા માટે. અને રામભાઈ એમ કીધું, મહારાજ આટલી પ્રશંસા કરો છો તો લાવને જઈને વાઘજીભાઈ જગાડો કે જેથી કરીને તમારા દર્શન થઈ જાય. મહારાજ કહે છે, ના નહીં, ભલે સુતા કે અમારે પણ હવે આગળ મોડું થાય છે જવાનું, એટલે અમે અત્યારે રજા લઈશું, અમારે ઉતાવળ છે, જગાડશો નહીં ભક્તને, સુવા દેવ. એણે બહુ મોટું કામ કર્યું છે, થાકી ગયા છે. ભગવાન કહે છે, બહુ મોટું કામ કર્યું, ભગત થાકી ગયા છે, એટલે એને સુવા દેવ. આપણે માણસ ગમે તે ગમે ત્યારે જગાડે, હાલ ઉભો થાકે ફલાણા એવું, હાલ ઉભો થાક ફલાણા થાકે. પણ ભગવાન છે, જેવું કાર્ય કર્યું હોય તેવી રીતે ભગવાનને તેવા ભક્તને સેવતા અને રાખતા આવડે છે. એટલે ભગવાને કાકા રામજીભાઈને ના પાડી. રામજીભાઈએ એ સમય મહારાજને ઘણું કીધું, પણ મહારાજ કહે છે, અમારે ઉતાવળ છે, માટે તમે જશો નહીં, પણ અમે વાઘજીભાઈ ઉપર રાજી થયા છીએ, એટલે અમે તમને જે આપીએ એ તમે રામજીભાઈ તમે અમને આપી દેજો વાઘજીભાઈ. એક તો પ્રશંસા અડધી રાતના જગાડીને હોટી મારીને ઉભા કરવાનું, અને પાછા મંદિર જોતા જોતા વાહવા કરવાની, અને પાછા જતા જતા એમ કે છે, લો આ મારું પાર્સલ જરા કે પોકાડી દીધું. એક તો અડધી રાતે ઊંઘ બગાડવાની, અને પાછું પાર્સલ એને પહોંચાડવાનું. પ્રશંસા એના નામની. સાધારણ જીભ હોય તો તરત જ મનમાં એમ થાય કે આ બધું મારે કરવાનું, તો દઈ દેજો તમારી મેળે દેવું હોય તો. સાધારણ જીવાતમાં હોય તો તરત જ સહન કરી શકે નહીં. રામજીભાઈને મહારાજ એમ કીધું, વાઘજીભાઈ અમારી આ પ્રસાદી આપજો, એમ કહીને ભગવાન શ્રી હરિએ રાજી થઈ અને પોતે ઓઢેલું જે વસ્ત્ર ખેસ જે હતો, ચોપાળ જે હતો, મહારાજે જે ઓઢેલો હતો, એ મહારાજે તરત જ ઉતારી અને રામજીભાઈના હાથમાં મૂકીને કીધું, રહ્યો આ અમારી પ્રસાદીની જે ચાદર છે, એ ચાદર વાઘજીભાઈને તમે આપી દેજો ને કહેજો કે અમે બહુ જ રાજી થયા છીએ તમારા ઉપર, એટલે આ પ્રસાદી અમે તમને આપીએ છીએ. મહારાજે તો પ્રસાદી આમ હાથમાં લઈ, ખભેથી ઉતારી અને હાથમાં લઈને રામભાઈને આપી. રામભાઈએ લેવી જોઈએ કે ના લેવી જોઈએ હું તમને પૂછું છું, પ્રસાદી મહારાજ આપે છે, લેવી જોઈએ ને? શ્રીજી મહારાજ આપતા હોય શું કામ ના લેવી જોઈએ? અરે રાજી થઈને કોઈ સંત આપે તો પણ આપણે લઈ લઈએ, આ તો સ્વયં ભગવાન રાજી થઈને આપે છે.
પ્રસાદી મળી રહી છે મહારાજની પ્રત્યક્ષ ભગવાન શ્રીની પ્રગટ સન્મુખ ઉભા છે અને મહારાજે જે ધારણ કરેલું વસ્ત્ર ધારીને ઉભા છે એ જ વસ્ત્ર ઉતારીને આપી રહ્યા છે મહારાજે એક સુંદર મજાના શણગાર સજ્યા હોય અને સિંહાસનમાંથી પૂજારી પાપ ઉતારીને રાજી થઈને કોઈ ભક્તના હાથમાં મૂકી દે તેને લેવાય ન લેવાય અતિ રાજી થયા હોય કોઈ મોટી સેવાથી અને હાથમાં એનો રૂમાલ છે રાજી થઈને આપી દે લો ભગત લઈ જાઓ ત્યારે તમારા ઉપર આજ તો રાજી બહુ મોટી મંદિરની તમે સેવા કરી તરત જ આપણે એ ભાવથી એને ગ્રહણ કરીએ અને એમ કદાચ કીધું કે આ રૂમાલ લઈ અને ફલાણા ભગતે સેવા કરી છે તો એને જઈને તમે આપી દેજો તો લઈએ કે ના લઈએ લેવી જોઈએ ને પણ બાપજી ભાઈની પ્રસાદી તો રામજી ભાઈ અહીંયા કને કંઈક ગડબડ કરી આપણે તો સમજદાર એટલે છીએ કે આ કથાઓને સાંભળીએ છીએ આ સમાસ કરીએ છીએ એટલે આપણે આ સમજણ આપણી અંદર સંતોએ આપણને બધાયને કેળવી દીધી છે એટલે આપણી અંદર આ સમજણ આવેલી છે પણ મહારાજ જેવા મહારાજ અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી એ સમયે વાઘજીભાઈની પ્રસાદી રામજીભાઈ આપી ત્યારે રામજીભાઈએ બે હાથ જોડ્યા અને મહારાજને કીધું મહારાજ આ તમારી ચાદર અમારાથી ના લેવાય મહારાજને ના પાડી આ ના લેવાય કે પણ જો મહારાજે રામજીભાઈ નું બે ચાર વાર નામ લીધું હોત ને પછી એમ કીધું કે લો આ ચાદર અમે તમને આપીએ છીએ તો અહીંયા તો ત્રીજી વ્યક્તિને આપવાની હતી તેણે કાર્ય કર્યું છે તે રામજીભાઈએ મહારાજને કીધું મહારાજ આ ચાદર અમારાથી લેવાય નહીં કારણ કે અમારે લેવાનું કામ નથી દેવાનું કામ છે અમારે તો તમને આપવાનું હોય અમારે તમારી પાસેથી કાંઈ લેવાનું હોય નહીં અમે તો આપવાવાળા છીએ જે કાંઈ છે તમારું એ જ અમે તમને આપવાવાળા છીએ અમારે લેવાનું હોય નહીં લેવાનું ઠેકાણું ન હોય માટે અમારાથી આ તમારી ચાદર છે એ ચાદર લેવાશે નહીં એક તરફ મહારાજને કહે છે અમે આપવાવાળા છીએ લેવાવાળા નથી પણ મંદિરનું કાર્ય વાઘજીભાઈએ શરૂ કર્યું ત્યારે એમાં તો ખૂટી એક કોળી પણ આપી નહીં કે કોઈ મદદ પણ ના કરી અને અહીંયા કને ચાદર લેવાની પણ રામ ભક્તે ના પાડી દીધી ભગવાન શ્રી હરિએ બહુ આર્ગ્યુમેન્ટ ના કરી ભગવાન શ્રી હરિ તરત જ ત્યાંથી અદૃશ્ય થયા અને ભગવાન શ્રી હરિ ચાદર પણ લઈને ગયા રામ ભક્તે તત્કાળ ની અંદર જઈ અને ભાગજી ભગતને જઈને અડધી રાત્રિ જગાડ્યા પહેલી સવાર થવાનો સમય હતો અને કાકા રામજીભાઈએ જઈ અને ભાગજીભાઈને જગાડ્યા ભાગજીભાઈને જઈ અને સવિસ્તારથી આખી વાત કરી કે મધ્ય રાત્રિએ મહારાજ આવ્યા એને હું એ ખુલ્લા આકાશની નીચે આંગણામાં સૂતો હતો સોટી મારી મને જગાડ્યો અને મને એમ કીધું મંદિર બનાવ્યું ભાગજીભાઈએ દેખાડો મેં મંદિર દેખાડ્યું વખાણ કર્યા મંદિરના વારે વારે તારું નામની પ્રશંસા કરી તારા ઉપર તો મહારાજ બહુ રાજી થયા બહુ રાજી છે અતિશય તારા વખાણ કર્યા મારું નામ તો કઈ લીધું નતું જોકે પણ તારું નામ વારે વારે મહારાજે લીધું પહેલા એમ ન કીધું મહારાજ હું રાજી થાય તમને ચાદર દેવાના પણ તો એમ તો કહી દીધું રામજીભાઈ મારું નામ તો નતું લીધું પણ તારું નામ તો વારે વારે લઈ બહુ વખાણ કર્યા અને પછી શ્રીજી મહારાજે પોતે ઓઢેલી જે ચાદર હતી એ ચાદર આપવા લાગ્યા પણ મેં એ ચાદર લેવાની ના પાડી દીધી મારાથી એ ચાદર લેવાની રામજીભાઈ વાઘજીભાઈ વહેલી સવારે કહી દીધું મારાથી એ ચાદર લેવાની નથી મેં ના પાડી દીધી ત્યારે વાઘજીભાઈ કહે છે કાકા રામજીભાઈ તમે બહુ મોટું ખોટું કાર્ય કર્યું બહુ જ મોટી તમે ભૂલ કરી છે કે એ ચાદર તમે લીધી નહીં તમે એ ચાદર તો કેવી કહેવાય ભગવાન શ્રી હરિ જે ચાદરને ઓઢ્યું હોય ખેસ ધારણ કર્યો હોય પ્રસાદીની એ ચાદર કહેવાય અને ભગવાન શ્રી હરિનો જેને સ્પર્શ થયેલો હોય એ ચાદર કહેવાય એને તમે આ ચાદરને લીધી નહીં બહુ ખોટું કર્યું આપણા મોટા ભાગ્ય એ વખતે ઉઘડ્યા હતા કે ભગવાને ધારણ કરેલી એ સમયે પ્રસાદીની જે વસ્તુ હતી એ વસ્તુ આપણને પ્રાપ્ત થવા જઈ રહી હતી અને તમે પ્રસાદીની વસ્તુ છે ને લીધી જ નહીં કાકા ઉપર ભત્રીજો ખીજા હવાના કોરમાં કાકા ઉપર બરાબર ભત્રી જાય ખીજાઈને એમ કીધું કે આવી મોટી પ્રસાદીની વસ્તુ જે કોઈને પ્રાપ્ત ન થાય તે વસ્તુ તમે લીધી નહીં બહુ જ મોટી ભૂલ કરી પ્રસાદીની વસ્તુનો તો શું મહિમા છે કોઈ દેવી દેવી વસ્તુ કહેવાય પ્રસાદીની મહારાજના જે વસ્ત્ર મહારાજે ધારણ કરેલા અલંકાર મહારાજ જે પાઠ ઉપર બિરાજ્યા હોય પાઠ હોય
महाराजे जे चाकड़ियो धारण करी होय, महाराजे जे वस्त्र धारण करया होय, महाराजे जे हार धारण करया होय, महाराजे जे पात्र मां जम्या होय, एक प्रसादी नी वस्तु नो महिमा कोई देवो तेवो छे नहीं, अद्भुत महिमा छे। अने काका तमे ए वस्तु ने लीधी ज नहीं, कारण के महाराज स्वयं पोते पोताना प्रसादी ना वस्त्र नो महिमा भगवान श्री हरिए स्वयं पोते कहो छे। ने पुरुषोत्तम प्रकाश मां सद्गुरु વૈરાગ્ય પ્રતિ નિષ્કુળાનંદ સ્વામીએ તેનું વર્ણન કર્યું છે। મહારાજ સ્વયં બોલે છે કે અમારી પ્રસાદીની વસ્તુ એટલે કેવી, જેવી તેવી એ પ્રસાદીની વસ્તુનો મહિમા નથી। આપણને ઠીક છે, કદાચ આપણે મંદિરે દર્શન કરવા આવીએ અને આપણા મંદિરમાં એ સુંદર મજાની પ્રસાદીની ઘણી વસ્તુઓના આપણને દર્શન વર્ષોથી થાય છે, ભાગશાળી છો। આખા કદાચ અમેરિકામાં જાજી પ્રસાદીની વસ્તુ જો હશે તો શિકાગો મંદિર વાળા પાસે હશે, બહુ ભાગશાળી છો। આપી છે ખરી એકાદ બે પ્રસાદીની વસ્તુ ધર્મપુરે જે તમને આપી છે નિત્ય દર્શન કરવા માટે એનો અદભુત મહિમા છે। મહારાજ કહે છે વળિયા મારાયંગ નુયંબર રે બહુ સ્પર્શે શીખ
વસ્તુ મળતી હતી અને તમે લીધી નહીં અને રાજી થઈને મહારાજ આપે એમાં ના પડાતી હશે? આપનાર કોણ હતા એ તો જરાક જોવું હતું, તમે ના પાડી દીધી, ના ન પડાવી. અને વાંજીભાઈને ઘણો જ એ સમયમાં પશ્ચાતાપ થયો. એક તો મહારાજ પધાર્યા, મહારાજે દર્શન દીધા નહીં, કારણ કે મહારાજે જગાડવાની ના પાડી એટલે દર્શન ન થયા. અને એમાં પણ ભગવાન શ્રી હરિનો અતિશય રાજીપો જ્યારે ઉતરતો હતો એ રાજીપો અમારા કાકાએ લીધો નહીં, એટલે બહુ જ ભાગજીભાઈને પશ્ચાવો થવા લાગ્યો, અતિ અંદર હૃદયમાં દુઃખ થવા લાગ્યું. રામ ભક્તે સ્વામી આ લખે છે નંદકિશોરદાસ સ્વામી કે રામ ભક્તે એ સમયમાં મહારાજે આપેલી પ્રસાદીની ચાદર લીધી નહીં તેનું કારણ પણ હતું. ચાદર નો સ્વીકાર ન કર્યો. સ્વામી એ કહ્યું છે કે વાજીભાઈના કાકા રામજીભાઈ છે, એ રામજીભાઈ ભગવાન શ્રી હરિને પોતે મળેલા હતા, ઘણી વખત મહારાજની સાથે રહ્યા છે, ફર્યા છે, પરંતુ મહામુક્ત એવા સંતનો એમણે ક્યારેય સમાગમ કરેલો ન સમાગમ ન કર્યો હતો. એટલે મહારાજ અને મહારાજની પ્રસાદીની વસ્તુ તેનો એમને મહિમા સમજાયેલો ન હતો. જો કોઈ સંતનો એ સમયમાં મહા મોટા સંતોનો એ સમયમાં જો એમણે સમાગમ કર્યો હોય તો સમાગમે કરીને શ્રીજી મહારાજનો મહિમા સમજાય અને મહારાજ નહીં પ્રસાદીની વસ્તુઓનો પણ મહિમા સમજાય. પણ રામજીભાઈએ મહારાજ ભેગા ફરેલા પણ ક્યારેય સંતોનો સમાગમ એમણે કરેલો ન હતો. જેમ પૂર્વે એક કથા આપણે સાંભળી ગયા હતા કે જે સમયની અંદર કૃપાનંદ સ્વામી ગેરાના કાંઠે બેસી અને સત્સંગ કરતા હતા, જ્ઞાન ચર્ચાઓ કરી રહ્યા હતા, તો શ્રીજી મહારાજની સાથે હરવા ફરવા વાળા પાર્ષદો બધાએ ગેરામાં સ્નાન કરવા આવ્યા. એમાં નાજા ભગત જયારે સ્નાન કરતા હતા ત્યારે કૃપાનંદ સ્વામી એમ કીધું કે અરે પાર્ષદો બધા અહીંયા આવો, જરાક મહારાજની વાત કરીએ છીએ. તો બે ઘડિયા સત્સંગમાં બેસી મહારાજની વાત સાંભળો. ત્યારે રાજા ભગતે એમ કીધું કે હવે વાત તો તમે મહારાજની જ કરવાના છો, જેના ભેળા તમે કાયમ કરીએ છીએ. અમને તો ખબર છે મહારાજ ક્યાં ક્યાં ગામમાં જઈને શું કર્યું શું ન કર્યું બધું જાણીએ છીએ અમે, કે એટલે કઈ એ વાતો અમારે કઈ સાંભળવાની છે ને, તમ તમારે કરો ભાઈ. ત્યારે કૃપાનંદ સ્વામી એમ કીધું કે તમને કોઈ કહેનારા જ્યારે મળશે ને ત્યારે તમને વાત સમજાશે, ત્યાં સુધી વાત સમજાશે નહીં. આ વાતને વર્ષો વીતી ગયા. પછી રાજા જોગ્યાએ જયારે સંત દીક્ષા લીધી અને ઘનશ્યામાં નંદ જયારે નામ ધારણ કરી અને જૂનાગઢ મંદિરની અંદર જયારે પોતે ત્યાં રહેતા હતા અને સમાધિ કરી અને ધ્યાન કરતા હતા અને ધ્યાનની અંદર ઘણી વખત મહારાજની મૂર્તિને સંભાળવાનો પ્રયત્ન તો કરે, પણ એ સમયમાં સભામંડપમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કથા કરે. કાયમ સવારના સમયે સાંજના સમયે નિત્ય કથા થતી, તો ગુણાતીતાનંદ સ્વામી કથા કરે પણ ક્યારે આ સ્વામી કથામાં જાય નહીં ધ્યાન કરું છું મહારાજ. ત્યારે સ્વામી એમ કીધું કે મહારાજ નું ધ્યાન કરો છો ભૂરી બહેનો, ધ્યાન ની અંદર તો ભૂરી બહેન તમને આવે છે. સ્વામીને મનમાં એમ થયું કે આ સ્વામીને કેમ ખબર પડી, ધ્યાન તો કરવા જાઉં છું પણ ગૌશાળામાં બાંધેલી ભેંસ ભૂરી છે એ વારે વારે દેખાઈ આવે છે. ત્યારે બે હાથ જોડીને સ્વામીને કીધું કે સ્વામી એ ધ્યાન કરતા ભૂરી ભેંસ આવે છે, ઘણો પ્રયત્ન કરું છું ટાળવાનો પણ ટળતી નથી. સ્વામીને તો એક જ ભૂરી ભે આવી, મને તમને કેટલી આવી ભઈ જાય. હવા ઉઠીએ ત્યારથી પૂજામાં કેટલી ભૂરીને કાંભરીને કાળી ચિત્રીને કેટલી ભેંસો આવીને જતી રહે છે, ટાળવા પ્રયત્ન કરીએ છીએ પણ એ તો વિહાતી જ જાય છે, એટલે કે વધતી જ જાય છે, વસ્તાર વધતો જાય છે પણ હટતી નથી. ત્યારે સ્વામીને કીધું કે જાય કેવી રીતના દૂર? ત્યારે સ્વામી કહે છે કે આ સત્સંગમાં આ કથા વાર્તામાં બેસો તો કઈક બે શબ્દો અંદર ઉતરે અને એમાંથી જે કઈ ભૂલો થતી હોય
ક્યાંક આપણે સમજવામાં ભારતમાં સમજવામાં ક્યાંક ભૂલ થતી હોય, ઓછો કરેતી હોય, ખૂટતું હોય, તો સત્સંગની અંદર બેસવાથી જ એ વાત કસર જે છે એ કસર ટળી શકે, બાકી કસર ટળે તેમ છે નહીં. કસર ટાળવી પડે, બાકી ટાળીએ નહીં તો ટળે નહીં. ટાળવા માટે સંત સમાગમ કરવો જરૂરી છે. એટલે સ્વામીએ વાતોની અંદર લખ્યું કે ભગવાન ભેગા રહેતા હોય ને ખોટ રહી જાય તો એનું કારણ શું, કે સમાગમ કરવાનો ચૂકાઈ ગયો છે. કસર રહી જાય, સમાગમ કરવાનો ચૂકાઈ ગયો છે. સ્વામી વાતોની અંદર એટલે સુધી કહે છે કે આ ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટામાં મોટી ખોટ છે. એની પાસે બેસીને સમાગમ કરવામાં રહેવાતું નથી એટલે મોટામાં મોટી આ ખોટ છે. સ્વામીએ દ્રષ્ટાંત વાતોની અંદર લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ 20મો દ્રષ્ટાંત છે. સ્વામી લખે છે કે એક મોટા હરિભગત હતા અને સ્વામીને કોઈ પરગામે જવાનું હતું એટલે સ્વામીની પાસે આવીને એમણે કીધું, સ્વામી મારું ગાડું છે, મારા ગાડામાં બેસો ને પ્રસાદી રોપણ થઈ જાય. ઘણી વખત ત્યાં ગધરામે જવાનું બે ગાડી હતા નહીં, ઘણી વાર આગ્રહ રાખે મારી નવી ગાડી છે એમાં બેસો ને કે. એટલે સ્વામીને પોતાના નવા ગાડામાં બેસાડ્યા. સ્વામી ગાડામાં બિરાજમાન થયા. થોડી વાર થઈ એટલે ભગતે પ્રશ્ન કર્યો સ્વામીને, સ્વામીને પૂછ્યું ગાડામાં બેઠા પછી હૃદયમાં ટાઢું કેમ થાય કે. સ્વામી ટાઢું થયું ને, હૃદયમાં ટાઢું કેવી રીતના થાય. સ્વામીએ પ્રશ્ન કર્યો એટલે સ્વામી એનો જવાબ આપતા એમ કીધું, હૃદયમાં તો ટાઢું ક્યારે થાય કે જ્યારે મહારાજના સામું જોઈ રહીએ ત્યારે, બાકી કાંઈ ટાઢું બીજે જોવાથી થાય એમ છે નહીં. મહારાજના સામું જોઈ રહીએ ત્યારે ટાઢું થાય અને જ્યારે મોટા સાધુના સામું જોઈ રહીએ ત્યારે પણ ટાઢું થાય. મહારાજના સામું જોઈએ ત્યારે તો ટાઢું થાય પણ મોટા સાધુના સામું જોઈએ કેમ ટાઢું થાય. જોઈ રહેવાથી કઈ ટાઢું થાય? તમે જોયા રાખો, બોલો હાલો. ગોપાળાનંદ સ્વામી, રૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી, એ મોટેલા સંતોને સંભાળો, તમે મનમાં સંતોષ કરો કે મોટા સંતો તમારી સામે બેઠા છે અને તમે ત્યાં તને બિરાજો છો. આવો સંકલ્પ કરવાનો મોટેલા સંત, તમને જે તમને કંઠી બાંધી હોય, તમારા કંઠી ગુરુ હોય, તમારા જ્ઞાન ગુરુ જે હોય અને એને તમે સંભાળીને યાદ કરો કે તમારા જે જ્ઞાન ગુરુ કંઠી ગુરુ હોય એને તમે એની સમૂહ બેઠા છો, નહીં ટાઢું થાય. યાદ કેવી રીતે ટાઢું કેવી રીતે ના થાય? ભગત કયો થયો? દેવું આવડ્યો આપણે કયો તો ખરા? બહુ સરળ છે. ભગવાનને ધારી રહ્યા છે એટલે ટાઢું થાય અને એમની પાસે બેસવાથી જે જ્ઞાન મહારાજનો મહિમાની વાત કરે, ભગવાનની વાત કરે એટલે એ સમાગમ થાય છે. એ સમાગમે કરી અને અંતરમાં અતિશય ટાઢક થાય છે. કારણ કે આપણે તો આ જગતના પ્રવૃત્તિ માર્ગના વ્યવહારમાં રહ્યા છીએ, સંસારની અંદર રચ્યા પચ્યા રહ્યા છીએ એટલે એની અંદર કેટલી આંટી ઘૂંટીઓની અંદર મન અશાંત રહેતું હોય પણ જઈ અને ખાલી બેસીએ, બેસવાથી જ્યાં ભગવાનની વાત થોડી વાત પણ થાય તો પણ એ વાત અંતરમાં ઉતરી જાય એટલે ટાઢું થાય. સ્વામી એક દ્રષ્ટાંત એ સમયમાં આપ્યું. સ્વામી કહે છે કે જેમ ગાયનું વાછરું હોય અને ગાયના શરીરમાં ગમે ત્યાં થપ્પા મારે, માથું મારે, માથું મારે પણ કાંઈ એ ગાયના વાછડાને દૂધનું કાંઈ સુખ આવે, ગમે ત્યાં જઈને માથું ભટકાડે તો કઈ દૂધનું સુખ આવે નહીં, પણ જ્યારે ઈ આંચળે જઈને બાજે એટલે તરત જ એને ત્યાંથી દૂધનું સુખ પ્રાપ્ત થાય. બાકી આંચળે તો બાજે નહીં તો દૂધનું સુખ એને વાછરડાને આવે નહીં. સિદ્ધાંત વાત એ કીધી કે સારો એ જે સત્સંગ છે એ સારો એ સત્સંગ શ્રીજી મહારાજનું અંગ છે, શરીર છે. પણ જે મોટા મોટા એકાંતિક સાધુ છે તેની અંદર ભગવાન શ્રીહરિ અખંડ બિરાજીને રહ્યા છે. મહારાજ અખંડ બિરાજે છે અને જેનો મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામીએ બહુ વર્ણવ્યો છે. મહારાજમાં બિરાજીને રહ્યા છે અને તે દ્વારા ભગવાન શ્રીહરિ આ સત્સંગીઓને સમાસ કરી રહ્યા છે, સત્સંગ કરાવી રહ્યા છે. તેના દ્વારા ભગવાન શ્રીહરિ પોતે પોતાની ઓળખાણ સંતોના માધ્યમથી ભગવાન શ્રી મોક્ષના દ્વાર જે છે મોક્ષના દ્વારના માર્ગ બતાવી રહ્યા છે.
એટલે સ્વામી કહે છે કે એ મારા જે સંત છે એ સંત છે એ એના દ્વારા ભગવાન શ્રી હરિ છે તે આ કાર્ય કરે છે માટે એવા સંતને જો ઓળખીને રહે તો મહારાજની મૂર્તિનું પણ સુખ પ્રાપ્ત થાય કેમ તો કે મહારાજની જે મૂર્તિ છે એનો મહિમા જે છે એ તો સાધુ પાસે બેસે ત્યારે જ યથાર્થ મહિમા છે એ સમજાય બાકી કાંઈ સમજાય નહીં એટલે આંચળે માથું ભટકાડે તો જ એમાંથી સુખ પ્રાપ્ત થાય બાકી કાંઈ સુખ પ્રાપ્ત થાય નહીં માટે મહાત્મય વગર તો બધું જ નકામું છે અને વાંધીભાઈ મહારાજની સાથે ફરેલા પણ ક્યારેય સંતોનો એમણે સમાગમ કરેલો ન હતો એટલે સંતોનો એમણે સમાગમ કરેલો નહીં એના કારણે તેમને પ્રસાદીની વસ્તુનો મહિમા જેમ તો એ મહિમા સમજાયેલો ન હતો જે મહિમા સમજાવવો જરૂરી હતો પણ છતાં એ મહિમા એમને સમજાયેલો ન હતો મહિમા પ્રસાદીની વસ્તુનો કેવો છે તમારી પાસે ઘરે પ્રસાદીની વસ્તુ હોય છતાં જો પ્રસાદીની વસ્તુનો મહિમા ન સમજાવવો હોય તો અદ્ભુતાનંદ સ્વામી એક વખત બોટાદની અંદર પધાર્યા અમીર ખાચરના દરબાર ગઢમાં ઉતારો કર્યો અને પછી વહેલી સવારે ઉઠી સ્નાનાદિક વિધિ કરી અને પૂજા કરવા બેઠા પૂજાને પાત્રી મહારાજની મૂર્તિઓનું આહવાન કરી મહારાજની મૂર્તિઓને બિરાજમાન કરી પૂજા પૂર્ણ થયા પછી જે પ્રસાદીનું વસ્ત્ર હતું સ્વામીની પાસે એ પ્રસાદીનું વસ્ત્ર તેને ભાવથી સ્વામીએ હાથમાં લઈ અને આંખે ગયા માથે ચડાવી છાતી ઉપર ગયા અને પછી પાછું મૂકી દીધું વળી બીજો દિવસ બીજા દિવસે આ જ રીતે પ્રસાદીનું વસ્ત્ર લઈ આંખે અડાડે મસ્તક ઉપર મૂકે છાતી અડાડી પાછું પૂજાની અંદર પાછું મૂકી નીતિ આકાર હવે જે હમીર ખાચરના દરબારમાં સ્વામી ઉતરે એટલે હમીર ખાચર હોય સંતોના પૂજાના દર્શન કરવા જાય ઘડી ત્યાં બેસે સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની આ ક્રિયાને જોઈ અને મનમાં હમીર ખાચરને એમ થાય કે સ્વામી રોજ આ પ્રસાદીની વસ્તુને આ કાપડને હાથમાં લઈને માથે અડાડે છે માથે મૂકે છે તે આ વળી શું કરતા હશે એટલે આ દ્રશ્ય જોઈને અમીર ખાચરે સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી આ શું કરો છો તમે કે સ્વામીએ કીધું કે શ્રીજી મહારાજની પ્રસાદીનું આ વસ્ત્ર છે અને આ તો અમારા પ્રાણ છે આ પ્રસાદીનું વસ્ત્ર છે તો અમારો પ્રાણ કહેવાય કે અદ્ભુતાનંદ સ્વામીએ એ સમયે અમીર ખાચરને એમ કહ્યું કે તમે તો બહુ ભાગ્યશાળી છો કે તમારા જેવો ભાગ્યશાળી કોણ હોય તમે તો બહુ ભાગ્યશાળી છો કે શ્રીજી મહારાજના તમને દર્શન થયા છે મહારાજના સ્પર્શનો તમને યોગ થયો છે તમારા ઉપર ભગવાન શ્રીએ રાજી થઈ જ્યારે રંગોત્સવ કર્યો તે સમયની અંદર તમને વસ્ત્રો પણ આપેલા છે અતિશય રાજી થયા છે ભગવાન તમારા ઉપર અમે તો દેશ અને વિદેશની અંદર સત્સંગ પ્રચાર અર્થે ગામડે ગામડે વિચરણ કરીએ અમારે ગામડે ગામડે જવું પડે પણ અમે આજ્ઞા વગર મહારાજના દર્શન કરવા પણ ન જવાય મહારાજે કહ્યું કે તમારી આજ્ઞા વગર ન આવો તો આજ્ઞા વગર ભગવાનના અમને દર્શન પણ થાય નહીં તમે તો સાક્ષાત ભગવાન શ્રી હરિના દર્શનને સંબંધને પામેલા છો અને આ એક ટુકડો છે મહારાજના સંબંધમાં આવેલો આ પ્રસાદીના વસ્ત્રનો માત્ર એક ટુકડો છે એનો સ્પર્શ જ્યારે કરીએ છીએ ત્યારે હૃદયમાં યમ થાય છે કે સાક્ષાત જાણે શ્રીજી મહારાજને અમે ભેટી રહ્યા છીએ આવો ભાવ અંદરથી હૃદયની અંદર જાગે છે એ સમયમાં હમીર ખાચરની આંખ ઉગડી અને હમીર ખાચરને મનમાં એમ થયું કે ઓહો વારંવાર મહારાજના દર્શન કર્યા વારંવાર શ્રીજી મહારાજ મારા દરબાર ગઢની અંદર પધાર્યા વારંવાર મહારાજનો મહિમા મને યથાર્થ સમજાયો ન હતો પણ આજ એ મહિમા છે મને યથાર્થ સમજાયો છે કારણ કે આ મહિમા મને યથાર્થ નહોતો સમજાણો એનું કારણ કે મેં મહિમા જાણ્યો જ ન હતો આટલો બધો પણ આજ મહારાજનો મહિમા જણાણો કારણ કે અત્યાર સુધી મહારાજને મેં તો કોઈ મહાપુરુષ તરીકે જાણ્યા હતા પણ ભગવાન આવા સાક્ષાત પરમાત્મા છે એના સ્પર્શમાં આવવાથી આટલો મહિમા હોય એ તો આજ ખબર પડી અને હવે પાછળ દોડીને દરબારગઢની અંદર આવ્યા દરબારગઢમાં આવીને પ્રસાદીની જે વસ્તુ હતી
કારણ કે અમીર આચાર્ય મહારાજ સ્વામીને એમ કીધું જ્યારે મારા દરબાર ગઢમાં આવે જે પાઠ ઉપર બિરાજે તો હું તો ત્યારે દંડવત પ્રણામે નતો કરતો, માત્ર બે હાથ જોડી વંદન કરતો, પૂજા આરતી પણ નહીં, મારા ગાડલા ઉપર ગોદડા ઉપર વાસણ ઉપર ઘણીએ વાર ભગવાન બિરાજ્યા છે, જમ્યા છે, પ્રસાદીની અઢળક વસ્તુ મારે ત્યાં પડી છે. અરે સ્વામી, આ રહેલા ધોરિયાના ઉપર રહેલો ગાદી તક્યો જે છે એના ઉપર તો મહારાજ અનંત વખત બિરાજમાન થયા છે, અબાધિત પ્રસાદીની વસ્તુઓ છે, પણ મને એનો મહિમા જરાય હતો નહીં. મહિમા વગરની ભક્તિ જેવી વાત થઈ, પણ આજ સ્વામી તમારી પાસેથી સમાગમ થયો, આ ઘડીક તમારી જોડે બેઠો, એટલે આજ મને ખબર પડી કે આ પ્રસાદીની વસ્તુઓનો મહિમા આટલો છે. જો વસ્તુનો મહિમા આટલો હોય, જેને ધારી રહેલા જે જે પદાર્થનો સ્પર્શ જેને થયો હોય, એ વસ્તુમાં આટલો મહાત્મ્ય રહ્યો હોય, તે ભગવાન શ્રી હરિની અંદર કેટલો પ્રતાપ રહ્યો હશે, કેટલો પ્રતાપ રહ્યો હશે. માટે ભગવાનની સાથે ભેળા રહ્યા, પણ મહિમા અમને યથાર્થ સમજાયો ન હતો, પણ આજ એ યથાર્થ મહિમા સમજાવ્યો છે. જી સમયાંતરે શ્રીજી મહારાજ જ્યારે બોટાદની અંદર પધાર્યા અને મહારાજ જેવા આવ્યા, હમીર ખાચર દોડીને મહારાજની સન્મુખ જઈને ધૂળની અંદર દંડવત કર્યા. મહારાજ કહે છે, રાખો રાખો દરબાર રાખો, કે ના ના મહારાજ, આજ તો પાંચ દંડવત તો કરવા જ પડશે. કે મહારાજ કહે છે, દંડવત બરાબર છે, અરે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના ધણી કહેવા હોય એટલે તમને તો દંડવત કરવા જ પડશે. મહારાજ કહે છે, પણ આ આ તમે આજે દંડવત કરવાનું કેમથી ભૂલ્યું, કે આ અચાનક દંડવત કરવાનું આપ કેમ ભૂલા પડ્યા કે શું? અરે મહારાજ, અત્યાર સુધી ભૂલો પડ્યો તો, પણ હવે હું સાચા રસ્તે ચડ્યો છું, હવે મને ખબર પડી. મહારાજ કહે છે, આ તમને શીખવાડ્યું કોણે? આ શીખવાડ્યું કોણે? તો કહે છે કે અદ્ભુતાનંદ સ્વામી, આ તમારો પરિપક્વ નિશ્ચય મને કરાયો છે. મહારાજ કહે છે, અદ્ભુતાનંદ આજ પાછું અદ્ભુત કાર્ય કર્યું કે એક જીવને અમારી સાચી ઓળખાણ મહિમાએ સહિત કરાવી છે. તો જ્યાં સુધી કહેનારા ન મળે, સમાગમ કરનારા ન મળે, સંતનો જ્યાં સુધી સમાગમ થાય નહીં, ત્યાં સુધી મહારાજનો મહિમા પણ યથાર્થ સમજાશે નહીં. આજ રામજીભાઈની સ્થિતિ આવી થઈ, કારણ કે વાઘજીભાઈ તો શ્રીજી મહારાજને મળેલા હતા, અને મહારાજને વાઘજીભાઈ નતા મળ્યા, પરંતુ રામજીભાઈ મળ્યા હતા, છતાંય મહિમા ન સમજાણો. વાઘજીભાઈ તો કેવા મોટા સંતોને મળેલા! વાઘજીભાઈ છે એ આનંદાનંદ સ્વામીનો જેમણે યોગ કર્યો, અચ્યુતદાસ સ્વામીનો યોગ કર્યો. અચ્યુતદાસ સ્વામી એટલે કોણ? જેમણે ભુજ મંદિરના મહંત તરીકે રહી અને એમણે ખૂબ વર્ષો સુધી સેવા કરીને શ્રીજી મહારાજના સંતોનો એક વખત બાળપણમાં સમાગમ થયો હતો, અને નાજીકો એવો ઉતર્યો કે એમને નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જે કથા આપણે આવતીકાલે સાંભળવાના છીએ. ત્યારબાદ અક્ષરજીવન સ્વામી નો યોગ એમને થયો હતો, અને માંડવીના વિપ્ર લક્ષ્મીરામ નો એમને યોગ થયો હતો. આવા મોટા મહાપુરુષોને વાઘજીભાઈએ સેવેલા હતા, એની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી, રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જેથી કરી અને વાઘજીભાઈની સ્થિતિ છે બ્રહ્મ સ્થિતિ પામી ગયા હતા. માટે જ્યાં સુધી મોટા સંતનો કે મોટા હરિભક્તોનો સમાગમ કરવામાં ન આવે, ત્યાં સુધી મહિમા જે છે એ મહિમા સમજાતો નથી. મહારાજનો યથાર્થ મહિમા, મંદિર નિર્માણનો મંદિરોની અંદર કરવાની સેવાનો યથાર્થ મહિમા, પ્રસાદીની વસ્તુઓનો યથાર્થ મહિમા, પ્રસાદીના સ્થાનોનો યથાર્થ મહિમા, સદશાસ્ત્રનો યથાર્થ મહિમા, અને સડંગી જે સંપ્રદાય આપણો છે ને, એક એક અંગનો મહિમા જે છે એ સમાગમ વગર તો ક્યારેય સમજાતો નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કવિત્વની અંદર એમ કહ્યું, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, સંત પરમ હિતકારી જગત માહી. સંત પરમ હિતકારી, બ્રહ્માનંદ કહે, સંત કી શોભર મિલત હે પ્રગટ મુરારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીરામ સર્વદેવેશ્વરમ કર્ણિરાત્મજ સ્વામી મહારાજ.